विनोद पदाधानी એટલે શું એટલે કે મનોરંજન કરનારના શ્લોકો એટલે કે આપણે હાસ્ય આવે દેવા અહીંયા તમને થોડા શ્લોકો આપેલા છે તો તમારે પાઠ્યપુસ્તક ખોલવાનું છે લોકો આજે છે વાંચતી પણ જઈશ અને ભાષાંતર પણ કરતી જઈશ જે તમારે ધ્યાનથી સાંભળવાના છે સદા વક્રિત સદા ક્રૂર કન્યા રાશિ સ્થિતિ સદા એટલે શું કહે છે હંમેશા વાકો હંમેશા ક્રૂર હંમેશા કન્યા રાશિમાં રહેલા હોય સદા પૂજામાં પક્ષતે જમાતા દશમાગ્ર એટલે હંમેશા આદર સત્કાર રાખવાની અપેક્ષા રાખે છે અને આમ તે દસમો જમાયેલો ગ્રહ ગણાય છે શું કહે છે કે રાશિ કન્યા રાશિ વાળા હોય એ કેવા હોય આદર સત્કાર કરે તેવી અપેક્ષા રાખતા હોય ને દસમા ગ્રહનો જમાય ગણાય છે બે ટકા ધર્મ ટકા કર્મ ટકા હી પરમ તપ શું કહે છે ટકા એટલે શું થાય પૈસા પૈસા ધર્મ છે પૈસા કર્મ છે પૈસા શ્રેષ્ઠ તપ છે યસ્ય હસ્તે ટકા નાસ્તિ હાતકે ટકે ટકા તે શું કહે છે જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે સાચી વાત છે ખરેખર તો પૈસો જે છે તે સાચું છે કારણ કે પૈસો હોય તો માણસ તમને બોલાવતો હોય છે જો ઘણી વખત એવું થાય છે કે ગરીબ માણસ એકલો પણ જે સાકાર તો પૈસા ન કાય એટલે અહીંયા તમને સમજાવવાનું કે જે પૈસો ધર્મ છે પૈસો જ કર્મ છે પૈસા શ્રેષ્ઠ તપ છે જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે ઘટ ભિન્યા ધંત પત છિન્યા તપ યાદાસ ભરો ભણા એટલે શું કહે છે કળો ફાટી નાખો વસ્ત્ર ફાટી નાખો યન કેન વકારાણ પ્રસિદ્ધ પુરુષો તો ભવતે એટલે ગભેડા ઉપર સવારી કરવી ગમે તે રીતે પુરુષો સિદ્ધ થવું છે શું કહે છે અહીંયા ગળો ફાડી નાખ્યો છે વસ્ત્રો ફાડી નાખ્યો છે ગધેડા ઉપર સવારી કરવી એ પુરુષોને પ્રસિદ્ધ થવું છે તે અહીંયા હાસ્ય રૂપે મૂકેલું છે ચાર ઉષ્ણ ઉષ્ણતા હી વિવાહ હેતુ ગીત ગાયંતિ ગર્ભમાં ખરેખર ઊંટોનો વિવાહ ગધેડામાં ગીત ગવાય છે તેઓ એકબીજાના વખાણ કરે છે પરસ્પર પ્રસંતિ અહો રૂપમ અહો ધ્વનિ એ શું કહે છે પરસ્પર એટલે કે એકબીજાના વખાણ કરે છે વાહ કેવું સુંદર રૂપ છે વાહ કેવો મીઠો અવાજ છે ઊંટ અને ગધેડો હવે પાંચ કન્યા વરસતે રૂપ માતા વિત પિતા શ્રુત એટલે શું કહે છે કન્યા રૂપને માતા ધનને અને પિતા ભણતરને પસંદ કરે છે કન્યા કોને રૂપને માતા ધનને અને પિતા કોને પસંદ કરે છે ભણતરને બાંધવા કુલી મિછંતિ મિષ્ટાંતરિત કરે જના એટલે સગા વાલા ઊંચું કુળ અને બીજા લોકોને મીઠાઈ ઈચ્છે છે છ વૈદ રાજ નમસ્તુભ્યમ યમ રાજ સહો દરમ હે યમ રાજા ભાઈ મહાન વે તને નમસ્કાર યમ રાજ તો પ્રાણો હરિ લે યમસ્તુ હરિતિ પ્રાણમ વૈદ પ્રાણમ ધનતિ ચ એટલે વેદ પ્રાણને ધન સંપત્તિ હરી લે છે જોયું ને વિદ્યા મિત્રો આપણે સંસ્કૃતમાં વાંચન પણ કર્યું અને એનું ભાષાંતર પણ કરતા થયા છીએ હવે આપણે થોડા શબ્દાર્થો જોઈ લઈશું વક્રી એટલે શું થાય વાકો જામાતા એટલે શું થાય જમાય
हाथी એટલે બજારમાં, રાસભ એટલે ગધેડો, ને ગંધર્વ એટલે પણ ગધેડો થાય, ભિન્નાર એટલે ફોડવું છે, ટકા એટલે રૂપિયા, યદમ એટલે વસ્ત્ર અને સુતમ એટલે વિદ્યા. હવે આપણે થોડા પ્રશ્નો પણ અહીંયા જોઈ લઈશું. જમાઈના કયા કયા લક્ષણો મળવાય છે? તો જમાઈ હંમેશા વાકો, હંમેશા ક્રૂર અને યાદક સત્કારની અપેક્ષા રાખતો હોય છે. જમાતા સદા પૂજામાં અપેક્ષિત. જમાઈને કયો ગ્રહ કહેવામાં આવ્યો છે? આપણે સંસ્કૃતમાં બોલ્યું છે અને એને ગુજરાતીમાં આ રીતે કહી શકાય. જમાતા ઇતિ સદસ્ય કો અર્થ, એટલે જમાતાનો શું થાય છે સંસ્કૃતમાં? તો ગુજરાતીમાં કહેવાય છે જમાય. ટકાનો અર્થ ગુજરાતીમાં શું થાય છે? તો ટકા એટલે કે પૈસા. ક સદા પૂજામાં અપેક્ષિત એટલે કે જમાતા. જમાતા કહો ગ્રહ અસ્તિ તો દસમ. ટકા હી પરમ ખાલી જગ્યા તો તપ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નો પણ જોઈ લીધા, હવે આપણે થોડા સંધિ છોડો જોઈશું. દસમ ગ્રહ તો દસમ વત્તા ગ્રહ નાસ્તિ ન વત્તા અસ્તિ. નમસ્તુભ્યમ તો નમ વત્તા તુભ્યમ. પુરુષોત્તમ ભવતે પુરુષોત્તમ ભવતે. યમસ્તુ યમ વત્તા તુ. કૃણાદાસ વરુણ તો કૃણાત વત્તા રાસ વરુણ વણમ. હવે થોડાક સમાનાર્થી શબ્દ પણ જોઈ લઈશું. પૂજા તો એનો અર્થ થાય છે અર્ચના. હસ્ત તો કર. વિતમ તો ધન. શ્રુતમ તો જ્ઞાનતમ. કુલમ તો વંશમ. કર્મ તો આકૃતિ. ગંધર્વ તો રાસમ. વૈદ તો ચિકિત્સક. હવે વિદ્યાર્થી મિત્રો, જે લેસન આવે તે તમારે નોટબુકમાં ઉતારવાનું છે, ગુજરાતીમાં ભાષાંતર આપ્યું છે તે પણ તમારે તેનું રનિંગ કરવાનું છે, અને આ વિડીયોને વારંવાર જોવાનું છે અને સબસ્ક્રાઇબ પણ કરવાનું છે. જય હે અસ્તુ.